દાહોદ ખાતે 72મા પ્રજાસત્તા પર્વ રાજ્ય મહોત્સવ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્તજીએ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા વચ્ચે લહેરાવ્યો ધ્વજ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 72મા પ્રજાસત્તાક પર્વની મંગળ પ્રભાતે પોલીસ બેન્ડ વાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલ્યો અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્ટ્રપ્રેમીથી તરબતર દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ અવસરે પોલેન્ડના કોન્સ્યુલર જનરલ શ્રીયુત ડેમિન લેજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉગતા સૂરજના પ્રદેશ એવા દાહોદમાં ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસ્મિતતાના પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ COVID-19ની સંપૂર્ણ ગાઈડલાઇન સાથે નાગરિકો હાજર રહ્યા હતા. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આદિવાસી પંથકના દાહોદના આંગણે યોજાઈ હતી. કે ધૂમધામ સે સભીને ઉત્સવ મનાયા હે. લોકતંત્ર મે પ્રજાસત્તાક દિન કે જિસ દિન સે હમારે સંવિધાન અમલ મેં આયા હૈ. બાબા સાહેબ આંબેડકરને સંવિધાન મેં જો અધિકાર જનતા કો જનતા જનાર્દન કો સોંપા હૈ, ઉન સભી જો અધિકાર ઉનકો મિલે હૈ, યાની કે ડેમોક્રેસી મેં બાય ધ પીપલ ઓફ ધ પીપલ જનતા સર્વોપરિ બને ઓર જનતા કી આશા અપેક્ષા આકાંક્ષા કે અનુસાર સરકારે બને ઓર જનતા કે કલ્યાણ કે કામ હો. 72મે પ્રજાસત્તાક દિન પર ગુજરાત કી જનતા કો મેં પ્રજાસત્તાક દિન કી શુભકામનાએ દેતા હું ઓર હમ સબ મિલકર લોકતંત્ર કો ઓર મજબૂત બનાયેંગે. કોરોના કે સંક્રમણ કે બીચ અચ્છા કાર્યક્રમ સભી લોગોને મનાયા. કોરોના કા ભી અબ કેસ ઘટ રહે હૈ, વેક્સિનેશન કા કામ ભી પૂરજોશ સે ચલ રહા હૈ. હમ આશા કરતે હૈ કે જલ્દી સે જલ્દી કોરોના ખતમ હોગા. કોરોના હાર સે ગુજરાત જીત સે યે જો મંત્ર દિયા થા વો મંત્ર સાકાર હોગા. 12 જેટલી પ્લાટૂનમાં ગુજરાત પોલીસ દળના 490 ઉપરાંત જવાનોએ IPS અધિકારી અને પરેડ કમાન્ડર શ્રી વિકાસ સુંદર નેતૃત્વમાં પરેડ યોજાઈ હતી. પોલીસ બેન્ડની સુમધુર સુરાવલ્યો સાથે તાલ મિલાવતી પ્રભાવશાળી કૂચકદમ માર્ચ પાસ્ટ ગણવેશધારી ટુકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબદ્ધતા વધાવી લીધી હતી. શ્વાનદર અને પોલીસના મહિલા અને પુરુષ મોટરસાયકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ, હેરતભર્યા મોટરસાયકલ સ્ટન્ટ શો, ડોગસો, અશ્વસો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે ઉપસ્થિત રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે પરેડમાં પ્લાટૂન નંબર 3 સુરત શહેર મહિલા પોલીસ પ્રથમ બીજા ક્રમે
પ્લાટૂન નંબર 1 ચેતક કમાન્ડો અને ત્રીજા ક્રમે પ્લાટૂન નંબર 6 દાહોદ જિલ્લા પુરુષ પ્લાટૂન આવતા રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રીના હસ્તે રનિંગ ટ્રોફી એનાયત કરાયા હતા. મોટર સાયકલ સ્ટન્ટ શોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મી શ્રી દેવીલાલ રોધ, તૃપ્તિબેન માંડાને ડોગ શોમાં ઉત્તમ દેખાવ કરનાર રાણાભાઈ ખીમાણી, અશ્વ સવાર જી એચ મીનને રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ આયુષ્યમાન ભારત યોજના તહત પ્રધાનમંત્રી જન ઔષધિ તેમજ મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર દાહોદના ડૉક્ટર સંજીવકુમાર, ડૉક્ટર બીરેન પટેલ અને ડૉક્ટર કશ્યપ વૈદ્યનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબહેન રૂપાણી, સંસદ જસવીનસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, વજુ પણદા ચંદ્રિકાબેન બારિયા, રમેશ કટારા, વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, યુવક સેવા વિભાગના સીવી સોમ સહિત માહિતી નિયામક અશોક કાલરિયા, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેક્ટર મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. નય મુંડા, ZSTV, દાહોદ.